तपती खबर। गुजरात में पुलिस नेताओं ने नहीं करावती नियमों पालन। वीरपुर पीएसआई और भाजपा नेता एक ऑडियो वायरल थयो छे। ऑडियो में वीरपुर पीएसआई और भाजप नेता वच्चे गाळागाळी थई। कथित ऑडियो क्लिप में वीरपुर पीएसआई भाजपा नेता अवाज छे। ऑडियो में भाजप नेता भाईए मास्क न पहेर्यु होवानी वातचीत थई रही छे। मारो भाई हतो एणे मास्क नहोतुं पहेर्यु तेवो भाजपा नेता ऑडियो क्लिप में कही रहा छे। तो पीएसआई भाजपा नेता ने कहे छे तमारो भाई होय तो जवा दईए। वातचीत माथी मात्र 20 सेकंड नो ज अंश वायरल करवामां आव्यो छे। ભાઈ કેતા હતા તમે એ બધું આવવાનું એટલે બાપુજી તો વીરપુર? અરે ભાઈ મારો ભાઈ જ હતો, તમારો ભાઈ હોય તો જવા દઈએ, બાકી કોઈ ફોટો બહુ પકતું નહીં થવાનું, જે ઓડો લઈને બેઠા હોય મારો 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 ભાઈ જ હતો, માસ નહોતું એટલે એટલે મેં કીધું ભાઈ વીટીવી ના એસોસિયેટ એડિટર ધર્મેશ વિદ્યા મારી સાથે ફોન લાઈન પર છે। ધર્મેશ, જે ઓડિયો ક્લિપ થઈ છે એનો કેટલોક જ અંશ વાયરલ કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી છે? ચોક્કસ, સૌરાષ્ટ્રમાં વીરપુર ની એક આ ઓડિયો જે વાયરલ થઈ છે, સૌરાષ્ટ્રમાં એક બહુ ચર્ચિત બન્યું છે। ખાસ કરીને વીરપુરના ભાજપના જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એમના જે પતિ છે એમની સાથેની એક વાતચીત હોવાની વાત છે। વીરપુરના પીએસઆઈ અને જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ વચ્ચેની આ કથિત ઓડિયો વાયરલ થઈ છે અને આ વાયરલ ઓડિયોમાં માસ્કનું એક આવે છે કે માસ્કને બાબતે જ કંઈક બોલાચાલી થઈ છે, ત્યારે એ બાબતે એમનો એ રીતે જે માસ્ક ન પહેરવાનું કારણ કે એની ભલામણનું જે હોય એમાં ઉગ્ર સ્વરૂપ થઈ છે અને આ ઓડિયો વાયરલ થઈ છે। જોકે બંને પક્ષે હજી સત્તાવાર સ્પષ્ટતા થતી નથી, પરંતુ માસ્કના દંડ કરવા બાબતે જે કંઈ ભલામણ કરી હોય એને કારણે પીએસઆઈ આ ઓડિયોમાં કથિત બોલતા હોય એવું લાગે છે અને આખું વીરપુર તારું નથી એવા શબ્દો પણ ઉમેરાય છે। એક રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓડિયો ભારે ચર્ચિત બની છે। જી જયેશ, બિલકુલ ધર્મેશ, તમામ જાણકારી માટે આપનો આભાર। તો ઓડિયો ક્લિપનો કેટલોક અંશ હાલ વાયરલ થયો છે, 20 સેકન્ડનો અંશ વાયરલ કરવામાં આવ્યો છે। જો કે પૂરી ઓડિયો ક્લિપ સામે આવી હોત તો વધારે જાણકારી મળી શકી હોત, પરંતુ 20 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં જે વાતચીત થયેલી છે એ અમે આપને સંભળાવી। ભાજપના નેતાએ જે વાતચીત કરી છે કે એમના ભાઈ છે, માસ્ક નથી પહેર્યું માટે જવા દેવામાં આવે, તો સામે પીએસઆઈએ પણ થોડું નમતું જોખ્યું, આપના ભાઈ છે તો જવા દઈએ છે એમ કહી અને એમને જવા દેવામાં આવ્યા। જનકભાઈ ડોબરિયા છે, જે બીજેપીના નેતા છે વીરપુરના, જેમની ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ છે એમને અમારી ટીમ ફોન લગાવી રહી છે। જનકભાઈ નમસ્કાર, વીટીવી સ્ટુડિયોમાંથી જયેશ વાત કરું છું। હવે આપની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એમાં આપના ભાઈએ માસ્ક નથી પહેર્યું અને પીએસઆઈને આ ભલામણ કરી રહ્યા છો જવા દેવા માટે, બીજી તરફ આપનો પક્ષ તો લોકોને માસ્ક પહેરવા માટે અને દંડ વસૂલે છે લોકો પાસેથી? અરે યાર, તમે યાર સમજો તો ખરા, મે માસ્ક મારા ભાઈને દંડ વસૂલવાની વાત નથી, પેલું દેવપરા વિસ્તાર છે ત્યાં ગરીબ લોકોને દંડ ને પાત્ર આપતા હતા, એટલે ત્યાં હું મને મત આપ્યા છે, એ લોકોએ મને બોલાવ્યો જી, અને એ લોકોએ બોલાવ્યો એટલે હું ત્યાં ગયો અને મેં લોકોને કીધું ગરીબ લોકો છે, મજૂર વર્ગ છે, ત્યાં તમે ન આપો દંડ અને એવું ન કરો, અને ત્યાં રોડ ઉપર આવે અને બાયલો વિસ્તાર છે। અને જનકભાઈ, ઓડિયો ક્લિપમાં જે વાતચીત છે એમાં પીએસઆઈ એવું આપને કહી રહ્યા છે ઓડિયો ક્લિપમાં કે આપના ભાઈ છે તો જવા દઈએ છે, તો પછી એ ભાઈ કોણ છે? એટલે ભાઈ એટલે એ મારા છોકરા, એ બધા ભાઈઓ જ હોય ત્યાં બેઠા હોય, એટલે મારા ઘરની સામે કાર્યકરો હોય બરાબર, એટલે ઓટા ઉપર બેઠા હતા। અચ્છા, એટલે કાર્યકરો હતા? હે, આપના પક્ષના કાર્યકરો હતા એ તમામ? હા, એ કાર્યકરો ત્યાં મારી ઘરની સામે હોય તો એટલે કાર્યકરોને નિયમ લાગુ ન પડે એવું કહેવા માંગો છો આપ? સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલી શકાય પણ કાર્યકરો કાર્યકર્તાઓ પાસેથી ન વસૂલી શકાય? ના, એવું નથી કીધું મેં, હા આપે એવું નથી કીધું, પણ એનો મતલબ તો એવો જ થયો ને સાહેબ? ના 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 ના, તમને તો પછી આપે ભલામણ કરવાની જરૂર જ નહોતી, આપે કેવું હતું કે ભાઈ બધા સરખા છે, નિયમનું પાલન નથી કરતા તો એમની પાસેથી દંડ વસૂલો, આપે તો ભલામણ કરી છે એમને જવા દેવાની? નહીં 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 નહીં, એવું નથી મેં કીધું, એવું નથી કીધું, સંકલનમાં રહેવાનું મેં કીધું છે, એવું નથી કીધું। અચ્છા, તો સંકલનમાં રહેવું એ શું, એ આપ સમજાવશો? હે, આ સંકલનમાં રહેવું એટલે શું એ આપ થોડું ક્લિયર કરો તો ખબર પડે લોકોને પણ। નહીં નહીં નહીં, લોકોને એટલે ગરીબ લોકોને, જે બાયલા વિસ્તારોમાં જયારે હું ગયો ત્યારે દેવપરા એક વિસ્તાર છે ત્યાં લોકોને મેં ભોજાણી સાહેબને એમ કીધેલું કે ભાઈ આ ગરીબ લોકો છે, બધા કામે જતા હોય, મજૂર વર્ગ છે, તો ત્યાં તમે ન જાઓ અને ગરીબ લોકોને તમે ન આપો કીધું,
બોલે અહીંયા પોલીસ સ્ટેશન માસ્ક ન પહેર્યું હોય તો એવું ન કરો તમે. અને ગામમાં વિસ્તારમાં બધા દુકાનો એક કોરોનામાં એક વર્ષથી બંધ હતી દુકાનો, તો દુકાનોમાં ઠનઠન ગોપાલ હોય એ છોકરાઓને પણ દુકાનો ખોલી હોય તો હવે સમજી લીધું એના છોકરા બહાર કામે થોડા થોડા જવા માંડ્યા હતા. એટલે ગ્રામ્ય વિસ્તારમાં એવી રીતે એમ ગામની અંદર એવી રીતે એમ થતું હતું. એટલે કોઈ સંકલનમાં રહીને આપણે કીધું કરવું ને એવું ન કરવું કે હજારના દંડ કીધું પોસાય નહીં કોઈને. એટલે કીધું આવું ન કરો તો સારું. ચલો ઠીક છે, આપ અમારી સાથે જોડાયા માટે આપનો આભાર. આપની લાગણી પણ કદાચ સાચી હોય શકે લોકો પ્રત્યે, પરંતુ જનકભાઈ સવાલ એ છે કે જો નિયમ હોય તો બધા માટે સરખો હોવો જોઈએ અથવા તો નિયમ ન હોવો જોઈએ? કારણ કે આમાં પછી અન્ય લોકોને પણ મન દુઃખ થાય છે કે ભાઈ કોઈ પક્ષના કાર્યકર્તાને ભલામણથી છોડી દેવામાં આવે, જ્યારે અન્ય લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે, એ વસ્તુ બિલકુલ વ્યાજબી નથી. તો આ ઓડિયો ક્લિપ દર્શક મિત્રોને અમે સંભળાવી, 20 સેકન્ડની આ ઓડિયો ક્લિપ છે, જોકે આ પૂરી ઓડિયો ક્લિપ સામે નથી આવી. તો આ સમગ્ર ઘટના વીરપુરમાં બની છે, જ્યાં પીએસઆઈ અને ભાજપના નેતા છે ડોબરિયાજી, એમની ઓડિયો ક્લિપ. તો પીએસઆઈ છે એઆર ભોજાણી સાહેબ વીરપુરના, એમને અમારી ટીમ ફોન લગાવી રહી છે. જો એ મારો ફોન રિસીવ કરશે તો અમે વાતચીત કરીશું એમની સાથે. તો પીએસઆઈ સાહેબ શ્રી ફોન રિસીવ નથી કરી શક્યા. ફોન લગાવવાનો મિત્ર ઉદ્દેશ એ જ હતો કે આખી જે ઘટનાક્રમ છે, જે ભાજપના નેતાએ કહ્યું, જે પીએસઆઈ વાતચીત કરી રહ્યા છે, ઓડિયો ક્લિપમાં જે અંશ સામે આવ્યો છે, એ અમારો આખું ક્લિયર કરવાની એક ઉદ્દેશ હતો. ફરી એકવાર અમે જે ઓડિયો ક્લિપ છે આપને સંભળાવીએ છીએ કે આ 20 સેકન્ડની ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે. અરે ભાઈ, મારો ભાઈ જ હતો. તમારો ભાઈ હોય તો જવા દઈએ, બાકી કોઈ ફોટી બહુ પકતું નહીં થવાનું. જે ઓટો લઈને બેઠા હોય, મારો ભાઈ જ હતો. માસ નતું એટલે એટલે મેં કીધું ભાઈ. તો ઓડિયો ક્લિપ ફરી એકવાર આપણે સાંભળી, જેમાં જનક ડોબરિયાજી જે નેતા બીજેપીના છે વીરપુરના, એવું કહી રહ્યા છે કે મારા ભાઈ છે માટે જવા દો. જો કે ફોન લાઈન પર એવું કહેતા હતા કે મારા વિસ્તારના ગરીબ લોકો હતા માટે ભલામણ કરી હતી. બંને જેમના નિવેદન હતા એ અલગ અલગ છે.